રીગા પાદર ગામમાં મતદાન બૂથ મથકની ફાળવણી કરવા ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું. રીગા પાદર ગામના મતદારોએ 7 કિલોમીટર દૂર આવેલા ચોકડી ગામે મતદાન બૂથ મથકે મતદાન કરવા જવું પડે છે. ગામમાં મતદાન બૂથ મથક ન હોવાથી ગ્રામજનોએ ગામમાં બૂથ મથક ફાળવવા મુખ્યમંત્રી, રાજ્યપાલ, રાજ્ય ચૂંટણી પંચને સંબોધીને આવેદનપત્ર આપી માંગ કરી છે. રિપોર્ટર પરેશ બારિયા. ભાઈ તારિયાભાઈ, ગામ રીંગા પાદર, તાલુકો ડેડિયાપાડા, જિલ્લો નર્મદા. આઝાદીના 74 વર્ષ પછી પણ અમારા ગામમાં લાઇટની સુવિધા નથી, રસ્તાની સુવિધા નથી, સ્કૂલની સુવિધા નથી, ને ઘરની પણ સુવિધા નથી. ને અમે તો હજુ એવું લાગે છે કે 18મી સદીમાં જીવી રહ્યા એવું અમને લાગે છે. ત્યાં તો 0% વિકાસ છે, કોઈ જ વિકાસ નથી. ભારત સરકાર અને ગુજરાત સરકાર એવું કહે છે ડિજિટલ ગુજરાત, વિકાસશીલ ગુજરાત, ગતિશીલ ગુજરાત, પણ ત્યાં અમારા રીંગા પાદરમાં અમને ગતિશીલ ગુજરાત એવું કંઈ દેખાતું જ નથી. એમ રસ્તાની પણ સુવિધા નથી, ને આવી ઘણી ચોમાસામાં 4 મહિના તો લોકડાઉન જ થઈ જશે. સરકારે તો હમણાં લોકડાઉન કર્યું, આખી જિંદગી અમે તો 4-4 મહિના લોકડાઉન જ થઈ જતા છે. એમ તો આવી ઘણી મુશ્કેલી અમને પડતી છે. અમારા બાળકો ભણવાની ઘણી મહેનત કરે પણ ત્યાં લાઇટની સુવિધા નથી, તેથી અમારા બાળકો પણ ભણી નહીં શકતા. કે સરકાર ઓનલાઈન ભણવાની વાત કરે છે પણ અમારે ત્યાં લાઇટની સુવિધા નથી, નેટવર્ક કનેક્ટિવિટી પણ નથી, તેથી અમારા બાળકો ભણી કેવી રીતે શકે, ને આવી ઘણી મુશ્કેલી પડતી હોય છે. ને ખાસ કરીને આજે મામલતદારને આવેદનપત્ર આપ્યા તે શું રજૂઆત છે આપની? ખાસ કરીને અમારા ગામ રીંગાપાદરમાં બૂથની કોઈ સુવિધા નથી. રીંગાપાદરથી ચોપડી જવા માટે અમારે 7 કિલોમીટર થાય છે, તો 7 કિલોમીટર જવાનું થાય, 7 કિલોમીટર આવવાનું થાય છે, એવું કુલ 14 કિલોમીટર થાય છે. ને જ્યાં ચોપડી મતદાન કરવા જઈએ તો ખાડી 1 કિલોમીટર જેટલું અમારે ખાડીમાં જવું પડતું હોય છે. ગાઢ જંગલ આવેલો છે, તો અમારા દાદી દાદા કેવી રીતે ત્યાં મતદાન કરી શકે? એમ 70-80 વર્ષના જે દાદી દાદા છે તે મતદાન કરી શકતા નથી, તેથી અમારું ત્યાં 100% મતદાન નહીં થતું. અમારી માંગ છે કે અમારા જ ગામ રીંગાપાદરમાં જ અમારું મતદાન બૂથ ત્યાં આવી જાય તો અમારું 100% મતદાન થઈ જાય. એ રીંગાપાદરથી ચોપડી જાય તો અમારું 2-3 કલાક ચાલવામાં નીકળે છે, તેથી તો ઘરડા માણસો ત્યાં જઈ નહીં શકતા. કારણ કે અમારે યુવાનો ત્યાં 7-8 કિલોમીટર ચાલીને જતા હોય તો થાકી જતા છે. એવી રીતે અમારે 100% મતદાન નહીં થતું. અમારા ગામમાં રીંગાપાદરમાં મતદાન મથક આવી જાય તો અમને ફાયદો પણ થાય, કારણ કે અમારા તો ઘર ગાય ભેંસ હોય તે ચારવા માટે પણ અમારે જવું પડે, તો ત્યાં ચોપડી જઈએ તો અમારે તે ગાય ભેંસ પણ રહી જતી છે, એવું પણ થઈ એટલે 40-50 જણ મતદાન પણ ના કરી શકે એવું અમારે ત્યાં ચાલતું છે. ખાસ આપની માંગ શું છે? અમારી માંગ છે લાઇટની પણ સુવિધા થઈ જાય, રસ્તાની સુવિધા થઈ જાય, ને બૂથની પણ સુવિધા થઈ જાય. શૌચાલય ત્યાં તો શૌચાલય પણ નહીં, નેટવર્ક કનેક્ટિવિટી પણ નહીં, કોઈ જ જાતની સુવિધા નથી. અમને ભારત દેશની આઝાદી મળી પણ અમારે રીંગાપાદરને આઝાદી નહીં મળી, અમારે રીંગાપાદર ગામને આઝાદી નહીં મળી એવું અમને લાગે છે. સરકાર ઘણી વિકાસની વાત કરે પણ અમારે રીંગાપાદરમાં આજ સુધી કોઈ જ વિકાસ નહીં દેખાતો અમને. દવાખાનાને મોટી સુવિધા કરી, દવાખાનાની પણ કોઈ સુવિધા નથી. મસ્તા અમે આવવું પડે તો 4 મહિના લોકડાઉન સારું અમારે તૂટી ગયું હતું. બીમાર વ્યક્તિને જોલી બાંધીને રીંગાપાદરથી ગીચડ સુધી જોલી બાંધીને અમે લઈ આવીએ છીએ સર. તો વધારે વરસાદ પડે તો અમુક 1-2 વ્યક્તિને તો મૃત્યુ પણ થઈ જાય, કારણ કે નદી આવી જાય, પૂર આવી જાય, તો જોખમની જીવન જોખમનું અમે મૂકીએ છીએ સર. આપનું નામ? વસાવીર સિંહભાઈ તારિયા, ગામ રીંગાપાદર, તાલુકો ડેડિયાપાડા, જિલ્લો નર્મદા. ભાઈ ગામ રીંગાપાદર, તાલુકો ડેડિયાપાડા, જિલ્લો નર્મદા. અમારી માંગ ગામ તર એ રજૂઆત છે કે અમારા ગામમાં બૂથ આવી જાય એવી અમારી માંગ છે. આઝાદી થઈ એના પછી પણ અમારા ગામમાં રીંગાપાદર ગામમાં કોઈ જાતની સુવિધા નથી અને બૂથ મથકની પણ ફાળવણી કરી આપવામાં આવેલી નથી, તેથી અમે અહીંયા ચૂંટણી અધિકારી મામલતદારશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરેલી છે. અમને એવું છે કે અમારા ગામમાં એક પ્રાથમિક શાળા અને આંગણવાડી આવેલી છે, તો અમને અમારા ગામમાં બૂથ મળી રહે એવી અમારી માંગ છે. ખાસ કરીને તમને મતદાન કરવા જાઓ છો તો શું શું તકલીફોને અગવડતા પડે છે? ખાસ કરીને અમારે જંગલમાં થઈને જવાનું હોય છે અને ખાડી કૂતરો જેવું ઘણી એવી મુસીબતો તકલીફ પડે છે અમને, અને 7 કિલોમીટર સુધી ચાલતું જવું પડે છે અમારે, અને કાચો રસ્તો આવેલો છે એના કારણે અમારા ગામના ઘરડા લોકો એવા કે વૃદ્ધ ને સદમાંદગીના કારણે કોઈ જઈ નથી શકતું ચોપડી સુધી. આપની માંગ શું છે? અમારી માંગ એ છે કે અમારા ગામમાં બૂથની ફાળવણી કરી આપવામાં આવે, અને હમણાં અગાઉની ચૂંટણી ધ્યાને લઈ, તાલુકા જિલ્લાની ચૂંટણી ધ્યાને લઈને અમારે ગામમાં બૂથની માંગ કરી આપે એવી અમારી માંગ છે. તો આ ચૂંટણી મથક નહીં મળે તો અમારે પણ બહિષ્કાર કરવો પડશે મત અધિકારનો. બરાબર.